તો બીપોર જોઈને પહોંચી વળવા ગીરસોમનાથ જિલ્લાનું તંત્ર પણ સજ્જ છે. વાવાઝોડું હજુ દૂર છે અને જે પ્રમાણે શક્યતા સેવા રહી છે તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાને વધુ અસર પહોંચે તેમ નથી. છતાં પણ વહીવટી વિભાગ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી ત્યારે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવાઈ ગયા છે. વેરાવળ અને સુત્રાપાડા વિસ્તારમાં દરિયો શાંત છે તો દ્વારકા કોડીનાર ઉનાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ વિભાગોના અધિકારીઓને એલર્ટ કરાયા છે. જો કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ માછીમારોને પણ દરિયામાં ન જવા સૂચના અપાયેલી છે. વેરાવળ બંદર પર બોટોનો ઢગલો જોવા મળી રહ્યો છે અને 15 જૂન સુધી તંત્ર સતર્ક રહેશે. તૈયારીઓમાં અમે 6 તાલુકામાં વર્ગ 1 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરી છે. એમને આજે જ તાલુકામાં મોકલી અને તાલુકા કક્ષાના બધા અધિકારીઓ સાથે બેઠક કરી અને પૂર્વ તૈયારીઓ માટેની સૂચના આપી છે. માર્ગ અને મકાન વિભાગ અને પણ જરૂરી સૂચનાઓ આપી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના જે દરિયા કિનારે વસતા લોકો છે એમાં એક પ્રકારની ચિંતા જગાવી છે. અરબી સમુદ્રમાં ગત વર્ષે જે તાવતે વાવાઝોડું આવ્યું હતું તેના ભયના ઓથાર નીચે લોકોએ ભારે નુકસાની વેઠી હતી, ત્યારે ફરી પાછું આ બિપરજોય વાવાઝોડું આવ્યું છે. આ વાવાઝોડાનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, લોકોને સાવચેત કરાયા છે. આમ છતાં લોકો આ બિપરજોય વાવાઝોડું વહેલી તકે શાંતિથી પસાર થાય અને કોઈ જાનહાની ન થાય, નુકસાની ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ.